હેલો ફ્રેન્ડ્સ, બીસી બીન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાની રેસીપી શેર કરવાની છું. ખૂબ જ ક્રિસ્પી અને રસીલી જલેબી બનાવવી ખૂબ ઇઝી છે, જો કે તેની પ્રોપર શેપમાં પહેલા જ પ્રયત્ને બનાવવી એ થોડું અઘરું કામ છે, પરંતુ સ્વાદ એનો બેમિસાલ છે. તો ચાલો જોઈ લઈએ જલેબી કેવી રીતે બનાવવી. સૌથી પહેલા એક તપેલીમાં આપણે 4 ચમચી મેંદો લઈ લઈશું. તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું. એક ટેબલસ્પૂન દહી લઈશું, એ પણ તેમાં ઉમેરી દઈશું. તેમજ પિંચ ઓફ ફૂડ કલર, જે મેં પાણીમાં ઓગાળીને રાખ્યો છે, એ સહેજ એડ કરીશું. ખૂબ જ ઓછો ઉમેરવાનો છે. તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર તૈયાર કરી લઈશું. બેટરમાં લમ્સ ન રહે તે, ખૂબ જાડું કે વધુ પાતળું પણ ન બની જાય તેની ખાસ કાળજી રાખીશું. પાણી થોડું થોડું કરીને જ આપણે ઉમેરતા જવાનું છે. અને જ્યારે પહેલીવાર બનાવતા હોવ ત્યારે આ રીતે થોડુંક જ બેટર બનાવીને પ્રયત્ન કરવાનો છે. આપણું બેટર રેડી થઈ ગયું છે. આપણે 5-1 મિનિટ સુધી એને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધી ચાસણી બનાવી દઈશું. તેના માટે 1 કપ ખાંડ લઈ લઈશું અને 1/2 કપ પાણી લઈ લઈશું. 1/2 લીંબોનો રસ તૈયાર રાખીશું. 1 વાસણમાં 1 કપ ખાંડ ઉમેરીશું અને તેમાં 1/2 કપ પાણી એડ કરીશું. ગેસની ફ્લેમને ઓન કરી દઈશું. શરૂઆતમાં આપણે ગેસ થોડો ઉતાવળો રાખીશું અને જ્યારે ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું. પાંચથી 7 મિનિટ થવા દઈશું. આપણે તારની ચાસણી નથી બનાવવાની. 10-1 મિનિટમાં ચાસણી તૈયાર થઈ જશે. આમાં આપણે ચપટી કેસર ઉમેરીશું, જો કે તે ઓપ્શનલ છે અને તેને તમે સ્કીપ પણ કરી શકો છો. ચાસણી તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે 1/2 લીંબુનો રસ ઉમેરીશું, જેથી ચાસણીમાં ક્રિસ્ટલ ન બને. ગેસને ઓફ કરી દઈશું. એક પહોળું વાસણ હોય તેમાં તેલ ગરમ કરવા મૂકીશું. આપણે માલપુઆ બનાવવા માટે જે ચાચર વપરાય છે તેવું વાસણ હોય તો ખૂબ જ સારી જલેબી બનાવી શકાય છે. બેટરમાં આપણે ચૂટકીથી પણ ઓછો કુકિંગ સોડા નાખીશું. જો સોડા વધુ પડશે તો તેલમાં બેટર નાખતા જ તે તૂટી જશે, માટે ચૂટકીથી પણ ઓછો એડ કરી તેને સરસ રીતે હલાવી દઈશું. અને આપણે સોસની જે બોટલ આવે છે તેમાં ભરી દઈશું. તમને ફાવે તો તમે પ્લાસ્ટિકના કોનનો પણ યુઝ કરી શકો છો. ઘી સુતરાઉ કપડામાં કાણું પાડીને હલવાઈ સ્ટાઇલમાં પણ બનાવી શકો છો. તેલ વધુ ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખીશું. ગેસને લો મીડિયમ ફ્લેમ પર કરી દઈશું અને જલેબીનું બેટર રેડી સરસ આકાર આપી દઈશું. જો કે તેલમાં ગયા પછી જલેબી એનો શેપ જાતે ધારણ કરી લે છે. એક બાજુ થઈ જાય એટલે તેને પલટાવી દઈશું. અને જગ્યા હોય તો એક બીજી જલેબી પણ પાડી દઈશું. તૈયાર થયેલી જલેબીને આપણે તૈયાર થયેલી ચાસણીમાં મૂકી દઈશું. ચાસણીમાં 2-3 મિનિટ રાખીને આપણે તેને કાઢી લઈશું.
બાકીની જલેબી પણ આ જ રીતે આપણે ઉતારી દઈશું. એક સ્લોટ તળાઈ જાય એટલે આ જલેબી જ્યારે આપણે ચાસણીમાં નાખીએ એટલે આગળની જલેબી આપણે ચાસણીમાંથી કાઢી લઈશું. જલેબીનો શેપ ભલે પ્રોપર ના હોય પરંતુ તેનો સ્વાદ સરસ હોવો જોઈએ. જલેબી બનાવવા માટે આપણને કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડી છે તે અહીંયા તથા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને રસીલી ઇન્સ્ટન્ટ જલેબી. જો તમારે એને જાડી બનાવવી હોય તો બેટરને થોડું થીક રાખવું. તો તમે પણ બનાવો ઘરે અને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તમને મારી આ રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો. જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તે મિત્રોનો આભાર. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવો છો તો બીસી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ.